રાપર વન વિભાગની દક્ષિણ રેન્જ દ્વારા ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી. આજે 20 માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ. આજના આધુનિક મોબાઈલ યુગમાં નાના પક્ષીઓ ચકલી, કબૂતર, હોલા સહિતના નાના પક્ષીનો નામશેષ થઈ રહ્યા છે, ત્યારે દરેક ઘર અને દરેક વ્યક્તિની પ્રિય એવું નાનકડું રૂપકડું પક્ષી એટલે કે ચકલી, આ ચકલીને વિશ્વમાંથી નામશેષ થતું અટકાવવા માટે, જાગૃતિ લાવવા માટે 20 માર્ચના ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી છે. તે અન્વયે આજે રાપર તાલુકાના તિરુપતિ નગર ખાતે આવેલી અયોધ્યાપુરી કન્યાશાળા ખાતે રાપર વન વિભાગની દક્ષિણ રેન્જ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ તથા આમ લોકોમાં ચકલી બચાવવા માટેની ઝુંબેશના ભાગરૂપે ચકલી દિવસની ઉજવણી. દક્ષિણ રેન્જના RFO સતીશભાઈ જઠા, જૈન જાગૃતિ સેન્ટરના પ્રમુખ વિનોદભાઈ દોશી, વનપાલ વાસુદેવ જોશી, ભરતસિંહ વાઘેલા, નારણભાઈ કોડી, રામજી ચાવડા, હેતલ ઝમોડ તેમજ જહાનવી ચૌધરી, BL મેઘનાની કન્યાશાળાના આચાર્ય વિજય જાની, સઈદા મનસુરી, હેમા કોઠડિયા તેમજ અનુપસિંહ મકવાણા, રશ્મિકા પટેલ, જિજ્ઞાબેન પટેલ, વિક્રમસિંહ વાઘેલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. વન વિભાગના કર્મચારીઓએ વિદ્યાર્થીઓને ચકલી બચાવવા માટે તથા દરેક ઘરમાં ચકલી ઘર અને પાણીનું કુંડું મૂકવા માટે અનુરોધ કર્યો હતો. રાપર જૈન જાગૃતિ સેન્ટર તથા ઉજ્જવળ અનુકંપા મંડળ દ્વારા વિના મૂલ્યે ચકલી ઘર અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજે મોબાઈલના તરંગો તથા રાસાયણિક ખાતર તથા જંતુનાશક દવાઓના બેફામ રીતે થતા ઉપયોગથી અનેક જીવજંતુ તથા પક્ષીઓ નામશેષ થઈ રહ્યા છે, જેમાં કુદરતનો સફાઈ કામદાર ગીધ, ચકલી, કબૂતર, કાગડા, હોલા, મોર તથા અન્ય અનેક પક્ષીઓ અને વન્ય પ્રાણીઓનો નામશેષ થઈ રહ્યા છે. જો આગામી સમયમાં આવી વપરાશ પર પ્રતિબંધ નહીં આવે તો અનેક પક્ષીઓ અને પ્રાણીઓ અભ્યાસની ચોપડીઓ તથા વિડીયોમાં જોવા મળશે. વન કર્મચારીઓ તથા વિદ્યાર્થિનીઓ તથા શાળાના સ્ટાફ દ્વારા ચકલી દિવસ નિમિત્તે ચકલી તથા વન્ય પ્રાણીઓ અને પક્ષીઓને બચાવવાના શપથ લીધા હતા.